ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાટલા અને કેનિક માતાજીને આપણે દર્શન પણ કરી લીધા અને આ સામે તમે જુઓ એ માતાજીનું મંદિર જે અત્યારે હાલ છે ને નવું નિર્માણ થાય છે, તેનું કામ પણ ચાલુ છે નિર્માણ કાર્ય. અને અહીંયા તો કાંઈ ફોટો વિડીયો લાવું નથી એટલે આપણે અહીંયા કાંઈ શૂટ નથી કર્યું, પરંતુ આ બાજુ હવે જે વાવ આવેલી છે તો એની અંદર આપણે તમને જે એને વાવ બતાવશું, સાથે પટલા દાદાને પણ દર્શન કરાવશું. પેલા જે અત્યારે વસ્તુ જોવાની છે એ આપણે તમને જણાવશું, જે પછી ધીરે ધીરે આપણે બધી વસ્તુ એ બતાવશું. તો આ બાજુ સામે જુઓ કેમ કે ગૌશાળા આવેલી છે, ત્યાં ગાયો અત્યારે તમને દેખાતી છે તો એ પણ આપણે તમને બતાવશું. ને જો આ બાજુ અત્યારે આપણે વાત કરીએ એમ કે મંદિરનું નવું નિર્માણ કાર્ય ચાલુ છે, તો આ બધા છે ને મંદિરમાં જે પથ્થર યુઝ કરવાના એ બધા પથ્થર અહીંયા અત્યારે તમને જોવા મળશે, જે આપણે તમને હાલ બાજુ જે મંદિરનું કામ ચાલુ એ બતાવીએ. તો અહીંયા જો બધી તમને એ રીતના કે ને કે પથ્થર કોતરણી વાળા પથ્થર જે આવે એ પણ જોવા મળશે. ને હાલ બાજુ વાત કરીએ એમ કે મંદિરનું કામ ચાલુ છે અત્યારે. તો ચાલો હવે આપણે જોઈએ છે ને કે વાવની અંદર તમને વાવ પણ બતાવી દઈ. તો વાવની અંદર પ્રવેશ કરતાં પહેલાં આ બોર્ડ જેવી એમાં તમે વાંચી શકો, વિડીયોને ઉપર રાખીને એમાં લખેલું છે, લોકો મગેલ માતાજીની વાવ તરીકે જાણીતી આ ચાર મંજિલાવાળી વાવ કેની કે કાટખૂણી વાવ જે કેની કે 13મી સદીમાં બનેલી છે. તો એ બધી ડિટેલ તમે વિડીયો ઉપર રાખી અને વાંચી શકો. અને આ બાજુ હવે આપણે તમને અંદર વાવ બાજુનો વ્યૂ બતાવી દઉં. જોવા તો કેને કે વાવમાં સૌ પ્રથમ પ્રવેશ આપણે કરીએ એના પહેલાં અહીંયા કંઈ પૂતળા દાદાનું મંદિર આવેલું છે, તો એના આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો. તો અહીં આપણે વાવની અંદર પ્રવેશ કરીએ એટલે સૌથી પહેલાં તો જમણી સાઈડ કેને કે પૂતળા દાદાનું મંદિર આવેલું છે, તો આપણે પૂતળા દાદાના દર્શન કરી લીધા અને તમે પણ કરી લીધા છે. તો આ કેની કે પૂતળા દાદાનું મંદિર છે. તો ચાલો હવે આગળ આપણે વાવની અંદર જઈએ અને તમને વાવનો થોડોક વ્યૂ બતાવી. તો ચાલો મિત્રો પૂતળા દાદાને આપણે દર્શન કરી લીધા અને હવે વાવ તરફ આગળ વધીએ. અને આ વાવ વિશે વાત કરીએ તો આ વાવ ખૂબ પ્રાચીન વાવ છે, લગભગ 13મી સદીની આ વાવ છે અને ગેલ માતાજીની વાવ તરીકે પણ અત્યારે લોકોમાં જાણીતી છે. આ વાવ રહી 4 મંજિલાવાળી એટલે કે 4 માળવાળી વાવ છે. ને વાવની અંદર આપણે ઉતરીએ એટલે કે ને કે આવી રીતે બંને સાઈડે મૂર્તિઓ પણ જોવા મળશે, જેમાં ગણેશજીની મૂર્તિ, શિવ પાર્વતીજીની મૂર્તિ ને ઘણી મૂર્તિ કેને કે ઘણી જર્જરિત કેને કે અત્યારે ઓળખી પણ ન શકાય એવી પણ મૂર્તિઓ છે. કેમ કે આપણે વાત કરીએ ને કે 13મી સદીની આ વાવ છે એટલે ઘણી પ્રાચીન કહી શકીએ. તો આ રીતની કેને કે મૂર્તિઓ પણ તમને જોવા મળશે અને કોતરણી કામ પણ તમે જોઈ શકો ઉપર જે મૂર્તિઓ છે એની ઉપર જે કોતરણી કામ છે એ. તો ચાલો આગળ આપણે વધીએ. તમને પાછો થોડોક વ્યૂ બતાવી દઈ, જે વાવ છે એ 4 મંજિલાવાળી છે. તો જો આ 2 મંજિલ થઈ જાય અને 3જી મંજિલમાં અત્યારે પાણી ભરેલું છે. તો કેમ કે મેઇન જે કૂવો હોય ત્યાં સુધી અત્યારે જઈ કંઈ એવું નથી ને અહીંથી આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરી જે મેઇન કૂવો હોય એમાં કહે ને કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ. તો આપણે તમને ઝૂમ કરીને બતાવી તો જો સામે જે તમને દેખાય તો અહીંયા છે વિષ્ણુ ભગવાનની મૂર્તિ. ને એમ કહેવાય છે કે જે માટીનો ભાગ રહ્યો એ કહે ને કે કુદરતી ગેણી જેવું કામ કરે. આપણે આ બધી જે મૂર્તિની વાત કરી તો એ બહાર તમે બોર્ડ આપણે બતાવ્યું એમાં વાંચ્યું છે, તો એમાં પણ લખેલું જ હતું. તો આ હતી કેને કે વાવ. તો ચાલો હવે રિટર્ન જઈએ અને તમને પાછા થોડાક વ્યૂ બતાવતા જઈ ને પછી બહાર જઈએ અને આપણે તમને ગૌશાળા અને બીજી ઘણી વસ્તુ છે એ પણ બતાવવાની છે.
તો આપણે પણ વાવના દર્શન કરી લીધા અને તમને પણ આપણે કરાવી દીધા. અને ઘણા પુતળા દાદાના તો આપણે જ્યારે વાવ મોતરા ત્યારે કરાવી દીધા. તો આ છે અહીંયા કે ને કે ગેલ માતાજીનું જે મંદિર છે ત્યાં આપણે આવેલું ભોજનાલય. અહીંયા સામે તમે જોઈ શકો, બિલકુલ કે ને કે વાવ છે એની બાજુમાં જ છે બહાર ભોજનાલય. તો ચાલો આ બતાવી દઈએ તમને. હવે જઈએ કેમ કે ગૌશાળા જે આવેલી છે તે બાજુ જઈ અને તમને ગાય માતાના પણ દર્શન કરાવી દઈએ. તો જો આ વાવ બિલકુલ એની બાજુમાં જ ભોજનાલય. તો અત્યારે આપણે આવી ગયા છીએ ગૌશાળા જે છે અહીંયા પણ તમે જોઈ શકો ઘણી બધી ગાયો પણ છે. આપણે અહીંયા એટલે બધી ગાયો જો અત્યારે અહીંયા પણ આવી છે અને અહીંયા જો બહારની સાઈડ કહે ને કે ગાયોને પાણી પીવા માટેની પણ ઘણી સરસ સુવિધા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ કે અહીંયા કાચબો અને પોપટ છે તો એ તમને બતાવી દઈએ. હા, કાચબો તો કે ને કે એકદમ જારીની નજીક છે એટલે ક્લિયર દેખાય તો તમને. અહીંયા જુઓ નીચે કાચબો છે. અત્યારે બિલકુલ કે ને કે એકદમ જારીની નજીક આવી ગયો એટલે ક્લિયર નથી આવતું બરાબર. અને આ બાજુ બાજુમાં કે ને કે પોપટ છે તો એ તો કે ને કે એકદમ અત્યારે જારી જ છે. બે પોપટ છે, એક થોડોક દૂર બેઠો છે તો અહીંયા જારીએ છીએ. આપણે તમને બતાવી જુઓ ફરી કે ને કે નીચે ઉતરે છે ફરી પાછો વધારે ચડે તો આ એક એમ કરે ને એક આલ બાજુ જાડી જ બેઠો છે ને બીજો થોડોક આગળ છે તમને દેખાય છે. કેમ કે પ્રકાશના હિસાબે અંદર એકદમ અંધારા જેવું લાગે અને બહારની સાઈડ થોડોક પ્રકાશ જેવું થાય. તો જો આલ બાજુ એક અહીંયા બેઠો છે અને એક અંદર આપણે વાત કરીએ. અહીં આવેલી છે બ્રહ્મયોગી બ્રહ્મલા ગાયોના ગોવળની મૂર્તિ. અહીંયા તમે જોઈ શકો ને કે બાજુમાં જ હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે. તો જો અહીંયા ઘણે લખેલું પણ છે જય શ્રી બ્રહ્મયોગી બ્રહ્મલા ગાયોના ગોવળ. તો આ હે મહાવીરપુરી હનુમાનજી મહારાજનું મંદિર. તો ચાલો આપણે પણ હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ અને સાથે તમે પણ દર્શન કરી લો. મિત્રો અત્યારે હવે આપણે રિટર્ન પાછા ઘર તરફ જઈએ અને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને કેમ કે આપણે પણ દર્શન કરી લીધા અને તમને પણ કેમ કે પુતળા દાદાના અને વાવ પણ બતાવી તો જરૂર વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કેમ કે લાઇક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો મળીએ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.